મારે સીએ ના પહેલા વર્ષની ફી ભરવાની છે. કાલે છેલ્લી તારીખ છે અને જો કાલે ફી નહીં ભરાય તો. અરે રે, તો કાલે કેમ ન ગયું બેટા? તારી મમ્મીને જાત્રાએ ન મોકલત ને? ના પપ્પા, મારે લીધે મમ્મી જાત્રાએ ન જાય એવું હું નહોતો ઈચ્છતો. તારી પરીક્ષા અગત્યની હતી બેટા, જાત્રાએ તો ક્યારે પણ જઈ શકાય. હા બેટા, અરે બેટા શૈલેન્દ્ર, શૈલેન્દ્ર. શું છે પપ્પા? બેટા તારી પાસે કેટલા રૂપિયા છે? કેમ, તમારે વળી રૂપિયાનું શું કામ પડ્યું? જો ને બેટા, વિરાજની પરીક્ષાની ફી ભરવાની છે અને મારી પાસે પૈસા નથી. એમ જ ને, આમે તમારી પાસે પૈસા ક્યારે હોય છે? અને હું પણ પૈસા કાઢી લાવું? પૈસા કઈ ઝાડ પર નથી ઉગતા પપ્પા, અને હું પણ આ બધા ખર્ચાથી તંગ આવી ગયો છું. મારે નહીં તો પૂજા કરે તો ભાઈ સામે જીવા જોડી કરે છે. આજે તું જોજે તારા શેઠ નો કમાયો રૂપિયા કેમ કઢાવાય ને એ મારી પાસે છે. કેટલી વાર તને મોકલ્યો પણ તું ઢીંગલા લાવ્યો જ નહીં ને. બસ તને તો પગાર જોઈએ ખાલી. કા આજે જો તો મારો કમાલ. એ શબ્દ ના બોલતો તું વચ્ચે. હા ભલે. તો ધનસુખલાલ, હવે અમને ક્યારે ધનનો સુખ આપશો? હે, અમારા 50,000 રૂપિયા ક્યારે દેવા છે ભાઈ? હે શેઠ, થોડી મહેતલ આપો. આ દિવાળી હું તમારા બધા જ રૂપિયા દૂધે ધોઈને આપી દઈશ. મારે દિવાળીએ દૂધે ધોયેલા નથી જોતા. અત્યારે ને અત્યારે કોરા કડ્યા ધોઈએ. માટે મારો હિસાબ ચૂકતે કરો ભાઈ, ચૂકતે કરો. શેઠ, આટલી દયા કરી છે તો થોડીક વધારે દયા કરો ને બાપા. અમારા શૈલેન્દ્રનો પગાર થાય એટલે તમારું દેવું ચૂકતે કરી દેશું. એ દેવા સાથે મારે કઈ લેવા દેવા નથી પપ્પા. હું આજે જ આ ઘરથી છૂટો થવા માંગુ છું. શૈલેન્દ્ર પપ્પા, શું થયું પપ્પા? શું થયું તમને? અહીંયા બેસો, અહીંયા. તમારે પગે લાગુ છું. પ્લીઝ મને 6 મહિનાની મુદત આપો શેઠ. ના, 6 મહિનાની મુદત કેમ અપાય? અરે 6 મહિના હું જીવું કે ના જીવું કેમ મુનિમ? ત્રણ મહિનાની મુદત અપાય. મને લાગે છે કે 3 મહિના તો તમે જીવશો ને. ઠીક છે, તમે બહુ ભલા માણા છો, એટલે તમને 3 મહિનાની મુદત આપું. 3 મહિના. જો ચોથા મહિનાની હવારે મને પૈસા નહીં મળે તો આ ઘર ખાલી કરાવડે છે. આ લો સ્ટેમ્પ પેપર, આને પર સહી કરો બંને બાપ દીકરો. હલો હલો હલો, હવે એ ભાઈ, એ પેન આપને મુનિમ. હા હા હા, ભલે ભલે. સહી કર ને બાપા, ડાચું હું જોઈએ મારું. હાલ 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 હાલ. પિતાજી, હું તમારી માટે દૂધ લઈ આવું. દર્શન, દર્શન તું જરા પપ્પા પાસે. હા મોટા ભાઈ. Thank you.
અરે ભાઈ ક્યાં જાઓ છો? તમારી સાથે સુમ ચલો, આપણે પણ જઈએ સાથે. તો વાંધો મારી બસ થોડા આવ્યો. ફીસ ભરાઈ જાય, અમારી ગરીબી દૂર થઈ જાય. લઈ લઉં કે ના? ના, આ રૂપિયા તો મારે માટે હરામ છે. મારા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે પારકી વસ્તુ લેવી નહીં. હું ગુરુકુલનો વિદ્યાર્થી છું, મને આ ન ખપે. આ બેગ હું પોલીસને આપી દઉં છું. તમારી બેગ? અરે હા, આજ. પણ અહીંયા ક્યાંથી આવી? હા શેઠ, આ છોકરો તમારી બેગ અહીં લઈને આવ્યો છે. બેટા, તે મને મોટી આફતમાંથી બચાવ્યો છે. પણ તમે તો ત્યાં ઢળી પડ્યા હતા ને? હા, પણ વાગ્યું નથી. આજે તારા જેવા જરૂરિયાતમંદ યુવાનમાં આટલી વફાદારી, આટલી પ્રમાણિકતા તો ભાગ્યે જ જોવા મળે બેટા. શું નામ છે તારું? વિરાજ મહેતા. વિરાજ મહેતા બેટા, આ લે, મારા તરફથી ભેટ. થેન્ક યુ સર, પણ મેં તો ફક્ત મારી ફરજ બજાવી છે. ધન્ય છે તારા સંસ્કારને અને તારી નીતિમત્તાને, પણ હું તો તને પ્રેમથી ખુશ થઈ ઉપહારમાં આપું છું, કારણ કે તે મને મોટી આફતમાંથી બચાવ્યો છે. લે બેટા, લઈ લે. થેન્ક યુ અગેન સર, પણ આ તો બદલારૂપ ઉપહાર કહેવાય, અને કોઈ કાર્ય બદલાના રૂપમાં ન કરવું એવું મારા ગુરુદેવે મને શીખવાડ્યું છે. સોરી સર, હું એ રૂપિયા ન લઈ શકું. વાહ બેટા, ચાલ ચાલ, મારે તારા પિતાને મળવું છે. ભલે, ચાલો મારી સાથે.